નમસ્કાર, સ્વાગત છે આપનું CN24 ન્યૂઝ સાથે. હું છું પંકજ. સમાચાર જોઈએ વિગતવાર. મુંબઈમાં એક જ દિવસમાં એટલો ભારે વરસાદ પડ્યો હતો કે આખું શહેર પાણીમાં ડૂબી ગયું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મહિનામાં મુંબઈમાં જેટલો સરેરાશ વરસાદ થાય છે તેટલો એક જ દિવસમાં પડી ગયો હતો, જ્યારે હજુ આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી હોવાથી આ વખતે મુંબઈના લોકોની નવરાત્રી પણ બગડી શકે છે. ચોમાસું વિદાય થવાની તૈયારીમાં છે, પરંતુ મુંબઈમાં વરસાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. હવામાન ખાતાના આંકડા અનુસાર 24 કલાકમાં મુંબઈમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને શહેરની સપ્ટેમ્બરની વરસાદની એવરેજ 12 ઇંચ છે. મતલબ કે આખા મહિનાનો વરસાદ એક જ દિવસમાં પડતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નવાઈની વાત એ છે કે 19 તારીખે પડેલા વરસાદે મુંબઈમાં 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વરસાદની સૌથી વધુ અસર પશ્ચિમ મુંબઈમાં આવેલા અંધેરી, બોરીવલી, દહીસર, ડિંડોસીમાં જોવા મળી હતી, જેમાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેનોની અવરજવરમાં પણ ભારે મુશ્કેલી સર્જાઈ હતી અને 20 સપ્ટેમ્બરે મુંબઈની મોટાભાગની ઓફિસો અને સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. વરસાદે વિરામ લેતા શહેરની સફાઈ પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હોવાથી 35,000 જેટલા સફાઈ કર્મીઓને કામે લગાડીને રસ્તાઓ સાફ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. મુંબઈમાં ભારે વરસાદના કારણે લગભગ 180 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી. આ સિવાય કીચડના કારણે રનવે પર ફસાયેલા સ્પાઇસજેટના પ્લેનના કારણે પણ રસ્તો બ્લોક થઈ ગયો હતો. મુંબઈમાં ભારે વરસાદના કારણે મંગળવારે રાતથી જ લગભગ 180 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી. આ સિવાય કીચડના કારણે રનવે પર ફસાયેલા સ્પાઇસજેટના પ્લેનના કારણે પણ રસ્તો બ્લોક થઈ ગયો હતો. હજી પણ પ્લેન ત્યાંથી ખસેડવામાં નથી આવ્યું અને મુખ્ય રનવે પરનું કામકાજ અટકેલું છે. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી એક્સટેન્ડ કરવામાં આવે છે. ફ્લાઇટ્સ બીજા રનવે પરથી ઓપરેટ કરવામાં આવશે, જો કે બીજા રનવેની કેપેસિટી પહેલાની સરખામણીમાં ઓછી છે. ઉલ્લેખનીય છે કે 183 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી અને સાથે જ ઘણી બધી ફ્લાઇટ્સને નજીકના એરપોર્ટ્સ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો બ્રિટનમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની ઘણી બધી સંપત્તિઓને જપ્ત કરી લેવામાં આવી હતી, ત્યારે ડોન વિરુદ્ધ ઘણા બધા પુરાવા પણ ભેગા કરવામાં આવ્યા હતા. પાછલા અઠવાડિયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની ઘણી બધી સંપત્તિઓને જપ્ત કરી લેવામાં આવી હતી. સંપત્તિ સીલ કરવાની કાર્યવાહી પહેલા ડોન વિરુદ્ધ ઘણા બધા પુરાવાઓ પણ મુંબઈ પોલીસે ભેગા કર્યા હતા. આઈબી અને આવક વિવરા વિભાગે બ્રિટિશ સરકારની ખૂબ જ મદદ કરી હતી. બ્રિટને દાઉદ ઇબ્રાહીમ વિરુદ્ધ જે દસ્તાવેજો તૈયાર કર્યા છે તેમાં તેના પાકિસ્તાનના 3 એડ્રેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલું એડ્રેસ આ રીતે છે: હાઉસ નંબર 37, 30 નંબરની સ્ટ્રીટ, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, કરાચી, પાકિસ્તાન. દાઉદનું બીજું એડ્રેસ નૂરાબાદ પલાટિયલ બંગલા હિલ એરિયા, કરાચી, પાકિસ્તાન લખેલું છે, જ્યારે ત્રીજું એડ્રેસ સાઉદી મસ્જિદ પાસે ક્લિફ્ટન, કરાચી, પાકિસ્તાન. દસ્તાવેજોમાં ભારત સરકાર દ્વારા તેના પાસપોર્ટને રદ આમ કરી દેવાનો પણ ઉલ્લેખ છે. દસ્તાવેજમાં દાઉદ પાસે લગભગ 1 ડઝન પાસપોર્ટ હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેમાં ભારતમાં બનેલા પાસપોર્ટનો ઉલ્લેખ તો છે જ, જે તેની સાથે સાથે પાકિસ્તાન, દુબઈ અને જેહાદમાં બનેલા પાસપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે કેટલાક વર્ષ પહેલા પોતાના રેકોર્ડમાં જે 5 પાસપોર્ટને રાખ્યા હતા, જેમાં દાઉદનો પહેલો પાસપોર્ટ 3 ઓક્ટોબર 1983 બનાવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ જાણકારી પાછળથી બ્રિટિશ સરકારને મોકલવામાં આવી હતી. ત્યારબાદ દાઉદની ત્યાંની સંપત્તિ પર કબજો શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બ્રિટિશ સરકારના દસ્તાવેજમાં મુછડમ અને હિજરત જેવા શબ્દો પણ દાઉદના નામ સાથે જોડવામાં આવ્યા છે. તે ઉપરાંત 1.5 ડઝન અને ઉર્ફે નામનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે, જેવા કે શેઠ, બડાભાઈ, હાજી સાહેબ વગેરે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર અમેરિકા મોટી કાર્યવાહી કરી શકે તેમ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર વ્હાઇટ હાઉસ તરફથી પાકિસ્તાનને અપાતી આર્થિક મદદ પર રોક લગાવવાના આદેશ અપાઈ ગયા છે. અમેરિકાની અફઘાનિસ્તાન પોલિસીના સલાહકાર રહી ચૂકેલા આ અધિકારીએ જણાવ્યું છે કે
જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓના સુરક્ષિત ઠેકાણા ઉપર કાર્યવાહી શરૂ નહીં કરે ત્યાં સુધી આ રોક ચાલુ રહેશે. હવે પાકિસ્તાન પર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં અલગ પડવાનો ખતરો મંડાઈ રહ્યો છે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના સતત વધતા સહયોગ વચ્ચે હવે ચીનના સહયોગ ઉપરાંત પણ પાકિસ્તાન અલગ પડી જાય તેવી આશંકા છે. વિદેશ નીતિ સલાહકારોના જણાવ્યા મુજબ કોઈ પણ પ્રકારની સૈન્ય કે આર્થિક સમજૂતીઓ હવે એ વાત પર નિર્ભર કરશે કે પાકિસ્તાન આતંકીઓ પર કેવી કાર્યવાહી કરી રહ્યું છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના પહેલા ભાષણમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદને શરણ આપનારા દેશોને સખત સંદેશો આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે આપણે આતંકવાદીઓના સુરક્ષિત ઠેકાણા વિરુદ્ધ ભેગા થવું પડશે, તેમને કોઈ દેશમાંથી મળી રહેલા ફંડિંગ અને અન્ય મદદ બંધ કરાવવી પડશે. અફઘાનિસ્તાન પર અમેરિકાની નવી નીતિ જારી થઈ ત્યારથી જ ટ્રમ્પના આતંકવાદને શરણ આપનારા દેશો પર સતત હુમલા જારી છે. ટ્રમ્પે આ માટે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી અને તે સ્પીચમાં ભારત પાસે વધુ સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. પાલનપુરના ભંગારીનું અપહરણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલતા અપહરણ કરતા ભંગારીનો કબજો મેળવી બનાસકાંઠા પોલીસે બે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરના ગઠામણ પાટિયા પાસે ભંગારનો વ્યવસાય કરતા માસુખભાઈ મહેબૂબ ખાન પઠાણનું રૂપિયા 10 લાખની ખંડણી માટે અજાણ્યા અપહરણકારોએ ગત તારીખ 18 સપ્ટેમ્બરના રોજ અપહરણ કર્યું હતું, જેને જિલ્લા પોલીસ વડાએ ગંભીરતાથી લઈ બનાસકાંઠા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હતી, જેઓએ અપહરણ કરતા ભંગારીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન પોલીસની ઘોંસ વધતા અપહરણકારો અપહરણ ભંગારીને ખેડા પાસે મૂકી ફરાર થઈ ગયા હતા, જે વેપારીનો બનાસકાંઠા પોલીસે કબજો મેળવ્યો હતો. દરમિયાન વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીની અટક કરી કડક પૂછતાછ હાથ ધરતા તેઓએ પાલનપુરના ભંગારીનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી, જેને પગલે સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો. દરમિયાન બનાસકાંઠા પોલીસે વડોદરા જઈ આ બંને આરોપીઓનો કબજો મેળવી પાલનપુર લાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું SP નીરજ બળગુજરે જણાવ્યું હતું. એક ભંગારના વેપારી છે, એને રાત્રે કિડનેપિંગ થઈ હતી અને ખંડણી માટે કિડનેપિંગ થઈ હતી અને આમાં જ્યારે પોલીસને સૂચના મળી ત્યારે પોલીસે જુદા જુદા 7 ટીમો પાડી અને જેની કિડનેપિંગ થઈ હતી એની પાછળ પ્રેસ કરતા ગયા અને જે ખંડણીખોરો હતા એને ખબર પડી કિડનેપર્સને કે પોલીસ નજીકમાં આવી ગઈ છે, તો પોલીસની ધોસ વધતા એને ખેડાથી મૂકીને જતા રહ્યા અને પોલીસે જે ભોગ બનનાર છે એને ખેડા પાસેથી એને સકુશલ એને બચાયા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, પાલનપુર. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ નજર કરીશું અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચારો પર. નિશુલ્ક જ્યોતિષ સેવા કેન્દ્ર, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, કર્મકાંડ તેમજ શ્રીમદ ભાગવત કથા અને રામ કથા માટે સંપર્ક કરો શાસ્ત્રી મિતેશભાઈ મહેતા, અમદાવાદ. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો આ નંબર પર. છોટાઉદેપુર જિલ્લાના ધંધોડા ગામના સરપંચ તરીકે નવરાત્રી 9 દિવસની શુભકામનાઓ પાઠવું છું. મારા ગામના સભ્ય શ્રી તથા ગામના વડીલોને શુભકામનાઓ પાઠવું છું અને માં અંબેના આશીર્વાદ બન્યા રહે તેવી શુભકામનાઓ પાઠવું છું. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. બ્રેક બાદ આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા વર્ષો જૂના અંબાજી માતાના મંદિરના ચોકમાં માતાજીની સ્થાપના કરી નવરાત્રી મહોત્સવ ખુલ્લો મૂક્યો હતો.
ધાનેરામાં પૂરને લઈ લોકો બેહાલ બની ગયા હતા, જેની અસર નવરાત્રીમાં પણ જોવા મળી રહી છે અને ગરબાના આયોજનમાં કંઈક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ધાનેરાના નવયુવાન અને પાલિકા કોર્પોરેટરના પુત્ર જયેશભાઈ સોલંકી દ્વારા આ વર્ષે પણ દર વર્ષની જેમ ધાનેરામાં આવેલા વર્ષો જૂના અંબાજી મંદિરે નવરાત્રીનું સુંદર આયોજન કર્યું છે, જેને લઈ આજે માતાજીના ચાચર ચોકમાં માતાજીની સ્થાપના કરી હતી અને નવરાત્રી મહોત્સવ ખુલ્લો મૂક્યો હતો. માતાજીની સ્થાપનામાં ધાનેરા એમએલએ તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી માતાજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી અને ધાનેરાની તમામ ધર્મ પ્રેમી જનતાને ગરબામાં પધારવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. શ્રી અંબાજી નવ યુગ મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ રાખેલ છે. આ વખતે પૂરના કારણે થોડી મુશ્કેલી થઈ છે ફાવલ આવવામાં, તેમ છતાં શ્રી અંબાજી નવ યુગ મંડળના કાર્યકર્તાઓ એક સાથે થઈને સારો એવો ફાવલ એકત્ર કર્યો છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે. તે માટે સર્વ ધર્મ પ્રેમી જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે ગરબામાં પધારે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ, બનાસકાંઠા. શહેરા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત કરવા અને બૂથ લેવલની કામગીરીને આખરી ઓપ આપવા શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી. ગુજરાત રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત કરવા અને બૂથ લેવલની કામગીરીને આખરી ઓપ આપવા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભટ્ટીની ઉપસ્થિતિમાં શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ નિરીક્ષક ઈશાક શેખે આગામી વિધાનસભાની ચૂંટણીમાં શહેરા મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા આહવાન કર્યું હતું. તેમજ મધ્યપ્રદેશના વિદિશાના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના જિલ્લા સંયોજક અને શહેરા 124 વિધાનસભા મતવિસ્તારના નિરીક્ષક આનંદ પ્રતાપસિંહે ચૂંટણીમાં આકમ કલાથી સામનો કરી બોગસ મતદાન અટકાવવા ઉપરાંત પેજ પ્રભારીની કામગીરીને પૂર્ણ કરી ગ્રામ્ય વિસ્તારના ઊંડાણવાળા વિસ્તારમાં કામે લાગી જવા તેમજ બૂથ લેવલની કામગીરી આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરવા આહવાન કર્યું હતું. શહેરા મત વિસ્તારના વિકાસ અને પ્રગતિ માટે કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા સાથે કોંગ્રેસ પક્ષના 6 ઉમેદવારોમાંથી કોઈ પણ એક ઉમેદવારને કોંગ્રેસ પક્ષ ટિકિટ ફાળવશે ત્યારે સૌએ એક થઈ પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા આપસી મતભેદ ભૂલી જવા કોંગ્રેસને સત્તાસ્થાને લાવવા જિલ્લાના કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. चुनाव में उम्मीदवारी करने वाले सभी लोग और सभी कार्यकर्ता साथियों की बैठक हुई. इस बैठक में कांग्रेस किस तरह से हम चुनाव लड़ेंगे, किस तरह से हम चुनाव जीतेंगे, इस रणनीति पर चर्चा हुई. सभी ने अपनी बात रखी, कार्यकर्ताओं ने एकजुटता का परिचय दिया, सभी उम्मीदवारों ने इस बात का आश्वासन दिया कि हम सब एक से होकर चुनाव लड़ेंगे. मध्य प्रदेश से आए आनंद प्रताप भैया जो ऑब्जर्वर बनकर पूरे पंचमहाल जिला के लिए आए हैं, उन्होंने आज की मीटिंग का आयोजन करवाया. आज की मीटिंग का आयोजन ए बी पटेल साहब जो शहरा के अध्यक्ष हैं, उन्होंने अजीत भाई भाटी जिन्हें पंचमहाल जिले का प्रभारी बनाया गया, पंचमहाल जिले का प्रेसिडेंट बनाया गया, पहली मर्तबा वो हमारे बीच में आए, उनका इस्तकबाल किया गया और ये फैसला लिया गया कि जिस भी कैंडिडेट को कांग्रेस पार्टी टिकट देगी शहरा से, तमाम कैंडिडेट एकजुट होकर एक साथ कांग्रेस को जिताने का काम करेंगे. इसलिए आज ये मीटिंग का आयोजन किया गया. 124 शहरा વિધાનસભા વિસ્તારમાં આજે કાર્યકરોની એક મહત્ત્વપૂર્ણ મિટિંગ હતી અને ખાસ કરીને આ મિટિંગનો અમારો આશય એ હતો કે સમગ્ર રાજ્યમાં જે શહેરા વિધાનસભા વિસ્તારમાં હંમેશા આતંક ફેલાવી કાર્યકરોને હેરાન પરેશાન કરી, બૂથ કેપ્ચરિંગ કરી અને જે રીતના ખોટી નીતિરીતિ અપનાવી વિધાનસભાની બેઠક જીતવામાં આવે છે એની સામે એક રણનીતિ ઘડી અને આ આગામી સમયમાં શહેરા વિધાનસભા કોંગ્રેસ જીતે એના ભાગરૂપે અમારી એક બૂથ લેવલ મેનેજમેન્ટની કામગીરી માટે આજે અમે ભેગા થયા છીએ. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. કેબલ સ્ટેડ બ્રિજ ઉપર ટોલ ટેક્સ લેવાનું ચાલુ કરવામાં આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટોલ બુથ ખાતે ધસી જઈ વિરોધ પ્રદર્શન કરતા એક સમયે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતા વાહનો ગત વર્ષમાં ભરૂચ નજીક ટ્રાફિકમાં અટવાયેલા નજરે પડ્યા હતા, જેના કારણે રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહેમદભાઈ પટેલના પ્રયાસોના કારણે ઈપીસી ધોરણે બ્રિજને મંજૂર કરવામાં આવ્યો હતો. કેબલ ટેડ બ્રિજના લોકાર્પણના ગણતરીના મહિનાઓમાં મુલંદ ગામ નજીક ટોલ ટેક્સ બાંધવાની શરૂઆત થતાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. બાદમાં આજરોજ નવરાત્રીના પ્રથમ દિવસે સવારથી ટોલ ટેક્સને ચાલુ કરી વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરો લાલઘૂમ જોવા મળ્યા હતા અને બપોરના સમયે ટોલ બુથ ખાતે ધસી જઈ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને થોડા સમય માટે ટોલ બુથ બંધ કરાવતા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું. ટોલ ટેક્સના વિરોધમાં યુવાઓ મોટી સંખ્યામાં અહીંયા આવી ચૂકેલા છે, વાહન ચાલકો પણ છે. અગાઉ અમે આ ટોલ ટેક્સ વિરોધમાં કાર્યક્રમ કરેલા, છતાં પણ આ તાનાશાહી સરકારે લોકો પાસેથી ટેક્સ લેવાનું બંધ કર્યું નથી અને ટેક્સ ના કહેવાય અને માફિયાઓની જેમ ખંડડી લે એ ખંડડી કહેવાય. આવનારા દિવસોમાં આ ટોલ ટેક્સ બંધ કરવામાં નહીં આવે તો ટૂંક સમય એક બે દિવસની અંદર હજારોની સંખ્યામાં આ ટોલ ટેક્સની ઉપર આક્રમક રીતે કાર્યક્રમ થશે અને ટોલ સદંતર બંધ કરવાનો પ્રયત્ન કરીશું. વિરોધ પ્રદર્શન કરી રહેલા 30 થી વધુ કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાને સમગ્ર મામલે 2 દિવસમાં ઉગ્ર આંદોલન કરી વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ મળે તેમ જણાવ્યું હતું. ચૂકીદીથી જે રીતે ટોલ નાકું શરૂ કરવામાં આવેલું છે એ ભરૂચની નહીં પણ સમગ્ર દેશ અને ગુજરાતના વાહન ચાલકો માટે છેતરપિંડીરૂપ છે. આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી અને એ વખતે જ્યારે જાડેશ્વરનું ટોલ નાકું હતું ત્યારે આ જ ભરૂચ જિલ્લાના જે કહેવાતા ભાજપના આગેવાનો અને ધારાસભ્યો એ ટોલ નાકું બંધ કરાવવા માટે ધમ પછાડા કરતા હતા. આજે એ મિત્રોને પૂછવા માંગુ છું કે જે જાડેશ્વરથી માંડવા સુધીનો જે રસ્તો છે એ નેશનલ હાઈવે ઓથોરિટીને સુપ્રત કરવામાં મોડું કરવામાં પણ રાજ્ય સરકાર જવાબદાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પાસિંગના વાહનોને ટોલમાંથી મુક્તિ માટેની વાત પણ વહેતી થઈ હતી, સાથે સાથે કોંગ્રેસના નેતાઓના આક્રમક વલણના કારણે વિધાનસભા ચૂંટણી પહેલા ટોલ બુથનો મુદ્દો ઉગ્ર આંદોલન રૂપી સ્વરૂપ ધારણ કરે તે વાત પણ નકારી શકાય તેમ નથી. અને જોવું રહ્યું કે આગામી દિવસોમાં કોંગી કાર્યકરો ટોલ બુથ બંધ કરાવવામાં સફળ નીવડે છે કે પછી પ્રજાના માથે વધુ એકવાર ટોલનું ભારણ વધશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો વડિયા તાલુકાના દેવ ગામે SBI બેંક તથા નવા બિલ્ડિંગનું શુભારંભ થતા સમસ્ત ગ્રામજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. વડિયા તાલુકાના દેવ ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા ઘણા વર્ષોથી કાર્યરત છે. ગામની વચ્ચે સકળાશ હોવાના લીધે અરજદારોને મુશ્કેલી પડતી હતી, જેથી નવરાત્રીના પ્રથમ દિવસે બેંકને નવા બિલ્ડિંગમાં શુભારંભ ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ શુભારંભમાં ગામના આગેવાનો અને આજુબાજુના ગામોના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શાખા મેનેજરે તમામ આગેવાનોને હર્ષથી આવકારી બેંકની વિવિધ યોજના સવલત વિશે માહિતગાર કર્યા હતા. આ શાખા દેવગામની પ્રાથમિક શાળા પાસે તમામ સગવડતા સાથે શુભારંભ થતા તમામ લોકોએ આવકારી આ કાર્યક્રમમાં ભાજપ યુવા કન્વીનર સંજયભાઈ વાળા તથા સરપંચ અને આજુબાજુના ગામના આગેવાનો પાન ગુલાબ લેવા હાજરી આપી હતી અને હર્ષ ઉલ્લાસ સાથે ધ્યાનપૂર્વક માહિતીઓનો આનંદ લીધો હતો. દેવગામમાં આજ આપણી આ બ્રાન્ચનો લોકાર્પણ કરીએ છીએ. 34 વર્ષ જૂની આપણી આ શાખા છે ને 21 કરોડનો બિઝનેસ આપણા નાનકડા ગામમાં, જેની 4000ની વસ્તી છે, બિઝનેસ ધરાવે છે, જેમાં 15 કરોડની થાપણ છે અને 6 કરોડનો એડવાન્સ છે. આ બ્રાન્ચમાં અદ્યતન અત્યારે બેન્કિંગની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. મારી બધા ગામના માણસોને અપીલ છે, અર્થ છે કે બેન્કની સ્કીમોનો વધુમાં વધુ ફાયદો લે. અત્યારે આપણો દેશ ડિજિટલ બેન્કિંગ તરફ જઈ રહ્યો છે, ત્યાં આપણે આ ગામના દેવગામ ગામને ડિજિટલ ગામ બનાવવાની સંકલ્પના કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.
સમાચારોના અંતે વાત કરીએ તો દિલ્હીના સીએમ કેજરીવાલ ગુરુવારે એક દિવસના તમિલનાડુના પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના સીએમ ચેન્નઈના એક્ટર કમલ હાસન સાથે મુલાકાત કર્યા બાદ સાથે લંચ કરશે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુરુવારે એક દિવસના તમિલનાડુ પ્રવાસે ગયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળેલી માહિતી અનુસાર કેજરીવાલ એક દિવસની ઓફિશિયલ વિઝિટ પર તમિલનાડુ ગયા હતા. આ દરમિયાન તેઓ ચેન્નઈમાં તમિલનાડુ સરકારના વર્લ્ડ ક્લાસ કૌશલ વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. કેજરીવાલ 9 દિવસ સુધી મહારાષ્ટ્રના ઇગતપુરીમાં મેડિટેશન કર્યા બાદ મંગળવારે દિલ્હી પરત ફર્યા હતા. જો કમલ હાસન નવી પાર્ટી બનાવશે તો આમ આદમી પાર્ટી ચૂંટણીમાં તેની સહયોગી હશે તેવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાસન ચાલુ મહિનાની શરૂઆતમાં કેરળના સીએમ પિનરઈ વિજયન સાથે મુલાકાત કરી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો સીએન 24 ન્યૂઝ. નમસ્કાર.